આજે નડિયાદ ખાતે છાસ વિતરણનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો છે, શું કહેશો? દેશના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની આજે 32મી પુણ્યતિથિ નિમિત્તે નડિયાદમાં કોંગ્રેસના યુવાનોએ છાસ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે ને હું માનું છું કે છાસ એ અમૃત છે અને એ અમૃતનું વિતરણ હું માનું છું માનવ જીવનને એક નવો સંદેશ આપતું હોય છે. એટલે રાજીવ ગાંધીએ પણ પોતાના જીવન દરમિયાન સમાજને અનેક રીતે શુભ સંદેશાઓ આપ્યા છે અને એ શુભ સંદેશાઓને કારણે ભારતને અનેક જાતના ફાયદાઓ પણ થયા છે. એવી એક વ્યક્તિની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે કોંગ્રેસના યુવાન મિત્રો છાસનું વિતરણ કરે છે ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને છાસનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય અને કોઈ પણ સમાજના ઉચ્ચ નીચના ભેદભાવો મિટાઈને જ્યારે એનું વિતરણ થતું હોય ત્યારે અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. એટલે હું માનું છું કે સદુપયોગ થાય અને એ સદુપયોગ જીવનમાં વિચારોમાં ઉતરે અને એકલા છાસ વિતરણમાં નહીં પણ વિવિધ પ્રકારના સારા કામોની અંદર આ યુવાન દોસ્તો જોડાય અને એમની સૂઝબૂઝ મુજબ તેઓ નડિયાદ અને જિલ્લાના વિકાસમાં કામ કરે એવી શુભકામનાઓ પાઠવું છું અને હું માનું છું કે એ શુભકામનાઓ જ રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલિના રૂપમાં ગણાશે. એટલે આજે આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના બી કરીશું કે આવો એક પરમાત્મા તમારે ત્યાં આવ્યો છે, એ પરમાત્માને યોગ્ય સિંહાસન મળે અને યોગ્ય રીતે એના જીવનમાંથી આ દેશના સંદેશો મળતો રહે એવી જાતની શક્તિ આ યુવાન મિત્રોમાં પેદા થાય અને હર હંમેશ વિકાસની દિશાઓનો જ વિચાર કરે અને ભૂખ્યા માણસના ભોજનના રૂપમાં એ લોકો એના સહભાગી બને એ પ્રાર્થના સાથે હું શ્રદ્ધાંજલિ આપું છું. અને ફરીથી આ યુવાન દોસ્તોએ જે આ છાસ વિતરણનો કાર્યક્રમ યોજ્યો છે એને શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.